ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત સ્વ અધ્યયન પોથી એમાં પ્રકરણ 4 છે ભાગ અને પૂર્ણ એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, આપેલી આકૃતિનો રંગીન ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે આપણે જોવાનું છે. તો જો જેટલા ભાગ થયા હોય આકૃતિના એ છેદમાં, એટલે કે નીચે લખવાનું. તો આપણે જોઈએ છે કે 1, 2 અને 3 ભાગ છે, તો 3 છેદમાં, અને 1 ભાગમાં રંગ પૂરેલો છે તો એ ઉપર લખીશું, એટલે બીમાં ખરાની નિશાની કરીશું. હવે એ જ રીતે બધા જોઈ લઈએ. 3/5 કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? હવે નીચે 5 છે, એટલે એવી આકૃતિ કે જેના 5 ભાગ હોય. આમાં 6 છે, આમાં 4 છે, ને આમાં 1, 2, 3 અને 4 છે. એટલે નીચે 5 હોય એવી આ એક જ આકૃતિ છે અને 3 ભાગમાં રંગ કરેલો છે, તો આપણે એમાં ખરાની નિશાની કરીશું. બાજુની આકૃતિમાં સૂચના મુજબ મનગમતા રંગ પૂરો. હવે 1/6 ભાગમાં રંગ પૂરવાના છે. તો આમ આપણે આડા જોઈએ તો 10 ચોરસ છે અને ઊભા જોઈએ તો 6 છે, એટલે કે કુલ 60 ચોરસ છે. હવે 1/6 ભાગમાં, એટલે અહીંયા 6 લાઇન છે, તો 6 લાઇનની 6 માંથી 1 ભાગમાં, એટલે આ 6 લાઇન છે તો એમાંથી 1 ભાગમાં, એટલે 1/6 ભાગ આખી લાઇનમાં મેં અહીંયા ગુલાબી કલર કરેલો છે. પછી 1/3 ચોરસમાં રંગ પૂરો, એટલે 1/3 ભાગ, એટલે આપણે બબે ખાના ગણી શકીએ. તો આ આખી 6 લાઇન છે, એના 3 ભાગ કરીએ તો બબે બબે લાઇન આવે, એટલે 2 ભાગમાં મેં 2 લાઇન છે એમાં લીલો કલર પૂર્યો છે અને 2/5 ચોરસમાં રંગ પૂરો. હવે એટલે 2/5 એટલે કેટલા ખાના થાય? આ 10, આ 10 અને આ 4. 60ના 5 ભાગ કરીએ તો 12 થાય, અને એવા 12 એવા 2 લેવાના છે, એટલે 12 × 2 = 24, એટલે 24 ભાગમાં મેં ચીકણી રંગ કરેલો છે. તો કેટલા ભાગમાં તમે રંગ પૂર્યો નથી? તો આપણે અહીંયા જોઈએ છે કે 6 ખાના બાકી રહ્યા, 60માંથી 6 બાકી રહ્યા, એટલે 60 નીચે લખીશું ને 6 ઉપર લખીશું. 6/60 ભાગમાં આપણે રંગ પૂર્યો નથી. હવે એને 1/10 પણ લખી શકાય. તમે રંગ પૂરેલ ચોરસની સંખ્યા દર્શાવો. તો ગુલાબી રંગ એ 10 ચોરસમાં છે, લીલો રંગ 20 ચોરસમાં છે અને ચીકણી રંગ 24 ચોરસમાં છે. નીચે આકૃતિઓમાં કેટલામાં ભાગમાં રંગ પૂરેલો છે? તો અહીંયા જુઓ, 1 અને 2માં પૂરેલો છે, એટલે 2 ઉપર લખીશું, અને ટોટલ 1, 2, 3, 4 અને 5 ભાગ છે, તો 5 નીચે લખીશું. એવી રીતે આમાં 3 ભાગમાં રંગ પૂરેલો છે, એટલે 3 ઉપર લખીશું. બધા થઈ 9 ખાના છે તો એ નીચે લખીશું. 1, 2, 3, 4, 5 અને 6 ભાગમાં રંગ પૂરેલો, એટલે 6 ઉપર લખીશું, અને ટોટલ 18 ખાના છે તો 18 નીચે લખીશું. આકૃતિ પરથી પ્રશ્નના જવાબ લખો. હવે અહીંયા 2 આકૃતિ આપેલી છે, આમાં 4x4, એટલે કે અહીંયા 4 ખાના અને ઊભા 4 ખાના, એટલે ચોખ્ખું ચોખ્ખું 16 આનું ક્ષેત્રફળ થશે. આમાં આડા 6 અને ઊભા 6 એવી રીતે ખાના આપેલા છે. હવે આગળ જોઈએ, એની ખાલી જગ્યાઓ છે. આકૃતિ એમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલો છે? તો આપણે અહીં જોઈએ છે 4 અને આ 2 6, એટલે અહીંયા લખીશું 6માં રંગ પૂરેલો છે. આકૃતિ બીમાં કેટલામાં રંગ પૂરેલો છે? તો 18માં પૂરેલો છે. કઈ આકૃતિમાં વધારે ભાગમાં રંગ પૂરેલો છે? તો બીમાં. હવે આકૃતિ એ અને બીમાં કેટલા ભાગમાં ચોરસમાં રંગ પૂરેલો છે? તો એમાં 16 ખાના છે, એમાંથી 6માં પૂરેલો છે. હવે છેદ ઉડાડવા, 6 એટલે 2 3 6 અને 2 8 16, 2 2 ઉપર નીચે સરખા છે તો એને ઉડાડી દઈશું, તો રહેશે 3/8 ભાગ. બીમાં એવી રીતે 36 ખાના છે, એમાંથી 18માં રંગ પૂરેલો છે, એટલે 18/36. હવે 18 × 36 થાય, એટલે 18 18 ઉડી જશે અને 1/2 અહીંયા રહેશે. હવે એના પછી નીચે આપેલ સંખ્યારેખાને આધારે પ્રશ્નના જવાબ આપો. હવે જો ઉપર 10 ભાગ કરેલા છે અને નીચે 20 કરેલા છે, તો 1 થી 20 સુધી આપેલું છે, અહીંયા 1 થી 10 સુધી આપેલું છે, એટલે 1/10માં કેટલા 1/20 ભાગ છે? તો અહીંયા જુઓ 1/10 છે, તો એની નીચે કેટલા આવે છે ભાગ? તો 2/20 આવે છે, એટલે કે 2 ભાગ છે, તો અહીંયા લખીશું 2. 8/10માં કેટલા 1/20 ભાગ છે? તો આપણે 8/10 જોઈએ, 8/10 અહીંયા આપેલા છે, તો કેટલા 20 ભાગ છે? તો 16 છે, તો અહીંયા આપણે 16 લખીશું. આકૃતિમાં કુલ કેટલા 1/20 ભાગ છે? આ 1 ભાગ એ 1/20 કહેવાય, પછી આ 1/20 કહેવાય, આ 1/20 કહેવાય, એવા ક્યાં સુધી છે? 20 સુધી છે, એટલે આપણે અહીંયા લખીશું 20. પછી છે 14/20, એટલે કેટલા 1/10 થાય? તો 14 અહીંયા આગળ
14 વિષાંશ શોધીએ તો અહીંયા આગળ આપેલા છે, તો કેટલા દશાંશ છે? 7 દશાંશ છે, તો અહીંયા 7 લખીશું. હવે અહીંયા કોષ્ટક આપ્યું છે, એમાં વસ્તુઓ અને એના એક એક કિલોના ભાવ આપેલા છે, તો એના પરથી આપણે દાખલા ગણવાના છે. તો એ જોઈ લઈએ. 3 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો? તો આગળના કોષ્ટકમાં આપ્યું છે કે 1 કિલોગ્રામ ચોખા 30 રૂપિયા કિલો છે, તો 3 કિલોગ્રામનો ભાવ 30 ગુણ્યા 3 એટલે 90 રૂપિયા થશે. અડધો કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો? 1/2, તો 1 કિલોગ્રામનો 30 રૂપિયા, તો 1/2 કિલોગ્રામ ચોખા એટલે 1/2 ગુણ્યા 30, તો એના છેદ ઉડાડવા અહીંયા 2 × 15 કરીશું, તો 2 ઉડી જશે, તો 15 રૂપિયા થશે. 3.1 કિલોગ્રામ ચોખા ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? તો આ અપૂર્ણાંકને પહેલાં આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. 3.1 છે તો 10 × 3 એટલે 10 × 30 અને 1 = 31, તો 31 થશે. હવે પદ માળીએ કે 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 30 રૂપિયા, તો 31 કેટલો? અહીંયા નીચે અને અહીંયા ઉપરનો ગુણાકાર થશે, તો 31 × 30 આ છેલ્લે મીંડું ઉડી જશે એટલે 31 × 93 રૂપિયા. 2.1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી? આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2, 2, 4 અને 1, 5/5 થશે. 5/5, 1 કિલો ઘઉંની કિંમત 20 રૂપિયા છે, તો 5/5 ગુણ્યા 20. અહીંયા આગળ 20ના 2 ભાગ પાડીએ કે 2 × 20, તો ઉપર નીચે 2 ઉડી જશે, તો 5/50 રૂપિયા જવાબ આવશે. 1.1 કિલોગ્રામ મગની કિંમત કેટલી? તો આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2, 1, 2 અને 1, 3 એટલે 3/2. 1 કિલોગ્રામની 80 રૂપિયા કિંમત છે, તો 3/2 એટલે કે 3/2 ગુણ્યા 80 એને આગળ ભાગ પાડીએ તો 3 × 2 × 40 કરીએ, 2 ઉડી જશે, તો 3 × 40 120 રૂપિયા થશે. 3.3/4 કિલોગ્રામ ચણાની ખરીદી કરવા માટે કેટલા રૂપિયા જોઈએ? આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15/4 આવે છે. 1 કિલોગ્રામના 50 રૂપિયા, તો 15/4ના એ 15/4 ગુણ્યા 50, 15 છે ગુણ્યા 50 અને નીચે 4ના 2 ભાગ કરીએ કે 2 × 2 = 4 એટલે 15 × 2, અહીંયા 50 છે એટલે 25 × 2 = 50 કર્યા છે, ઉપર નીચે 2 ઉડીએ તો 15 × 25 એટલે 375/2 એનો ભાગાકાર કરીશું તો આવશે 187.5 એટલે કે 187 રૂપિયા અને 50 પૈસા. હવે છે 1/4 બાજરીની કિંમત કેટલી? તો 1 કિલોગ્રામ બાજરી 25 રૂપિયાની, તો 1/4 બાજરીની કિંમત એટલે 1/4 × 25 એટલે 1 × 25, તો 25/4 કરીએ તો 6.25 આવે છે એટલે કે 6 રૂપિયા અને 25 પૈસા. હવે નીચે જે વસ્તુની યાદી આપી છે એના માટે કેટલા રૂપિયા ખર્ચવા પડે? તો 2 કિલોગ્રામ ઘઉં, તો 1 કિલોનો ભાવ 20 રૂપિયા છે, તો 20 × 2 = 40 રૂપિયા. 1.1 બાજરી એનો ભાવ થશે 37.5 રૂપિયા. આ રીતે ચણા 2.3/4 એને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા છે, પછી 11/4 એટલે 50 × 11/4 કરીએ એટલે 137.5 રૂપિયા. અહીંયા એ બધાની કુલ કિંમત કરીએ તો 215 રૂપિયા થાય છે. આગળ જોઈએ. લીટી દોરેલા ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો. અહીંયા આગળ આપ્યો છે, તો જુઓ 1, 2, 3, 4 ને 5 ભાગ છે એટલે 5 નીચે લખીશું, 4 ભાગમાં રંગ કરેલો છે તો એ ઉપર લખીશું, 4 ભાગ છે તો એ નીચે લખીશું, 3 ભાગમાં રંગ કરેલો છે તો એ નીચે ઉપર લખીશું. હવે 1/6 ભાગ, 1/6 એટલે કે કુલ આકૃતિના કુલ 6 ભાગ થવા જોઈએ, તો અહીંયા 1 આકૃતિ દોરી એના 6 ભાગ કર્યા છે અને ઉપર 1 લખ્યું છે એટલે 1માં રંગ પૂરીશું. 7/8 એટલે 1 આકૃતિ એના 8 ભાગ એમાંથી 7માં રંગ પૂરીશું. હવે આ છે આકૃતિ એ બી અને સી આપેલી છે, એમાં 2 ભાગ છે ને 1 ભાગમાં રંગ પૂરેલો છે તો 1/2 લખીશું, બીમાં 4 ભાગ છે ને 2માં રંગ પૂરેલો છે એટલે 2/4 લખીશું, સીમાં 8 ભાગ કરી અને 4માં રંગ પૂર્યો છે એટલે 4/8 લખીશું. ત્રણેય અપૂર્ણાંક સમાન છે તો આપણે જોઈએ આકૃતિ તો ત્રણેય સરખી જ છે એટલે અહીંયા લખીશું હા. 1 લિટર પેટ્રોલની કિંમત 72 રૂપિયા હોય તો 2.1 પેટ્રોલની કિંમત કેટલી થાય? તો પહેલાં આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 5/5 આવે. 1 લિટરની 72 રૂપિયા, તો 5/5 ની 5/5 ગુણ્યા 72 કરીએ તો 180 રૂપિયા આવશે.
એક કિલોગ્રામ ચણાના લોટની કિંમત 70 રૂપિયા હોય તો 3.3¾ કિલોગ્રામ લોટની કિંમત કેટલી થાય? તો પહેલાં આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 15¼. 1 કિલોગ્રામના 70 તો 15¼ના 70 × 15¼ એટલે 262 રૂપિયા અને 50 પૈસા થશે. તો ચાલો મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.